भाटीना खोडियार नगर विस्तार में जयवीर हनुमान स्पोर्ट्स क्लब द्वारा गोविंदा उत्सव की उजवणी करवामां आवी अने मटकी फोड़नो कार्यक्रम योजवामां आव्यो। भगवान श्री कृष्णना जन्मनी उजवणी समग्र शहर में करवामां आवी रही छे। आजे शहरना तमाम कृष्ण मंदिरों में भाविक भक्तोनी भीड़ उमटी पड़ी हती। आ साथे भाटीना खोडियार नगर विस्तार में जयवीर हनुमान स्पोर्ट्स क्लब द्वारा गोविंदा उत्सवनी उजवणी माटली फोड़ी करवामां आवी हती, जेमां मोटी संख्यामां युवकों साथे मोटी उमरना व्यक्तिओ पण जोड़ाया हता। कैमरामैन हकीम शेख साथे वसीम हासमीनो रिपोर्ट, आजाद न्यूज, सूरत। આપણું નામ પટેલ કુમાર। કઈ જગ્યા છે ને કેટલા વર્ષે તમે મટકી ફોડો? હા, માંડાજર રાત કોલોની ગલી નંબર 3 5 વર્ષથી અમે ગોંડો કાળે છે, ઉત્સવ તરીકે ઉજવાય છે। કેવું લાગે છે આ બધું તહેવાર મનાવવાનું? તહેવાર મનાવવાનું તો ઉત્સવ, નાના છોકરાને ઉત્સવના લીધે વધારે એમ મજા આવે એમ। જન્માષ્ટમી આપણે હિન્દુત્વ નો એક મોટો તહેવાર છે, જે કૃષ્ણ ભગવાન નો જન્મ થયો હતો, એ ઉત્સવ બનાવવું જરૂરી છે એમ આપણા હિન્દુત્વ માટે। મારું નામ કમલેશ રડીલાલ પટેલ છે। કમલેશભાઈ કઈ જગ્યા છે ને? અમે માંડવાજા રેલર કોલોનીમાં રહીએ છીએ। આ ગોવિંદો 5 વર્ષથી ઉજવીએ છીએ। નાના છોકરા, મોટા છોકરા, વડીલ માણસ બધાને મજા આવે છે, એ માટે ગોવિંદો ઉજવીએ છીએ। એટલે હિન્દુ માટે તો મોટો તહેવાર છેલ્લો ભગવાનનો જન્મ વર્ષમાં એક વાર આવે છે, એને મનાવવા જરૂરી છે। જે હિસાબે આપણે હનુમાન જયંતિ મનાવે છે, રામનવમી મનાવે છે, નવરાત્રી મનાવે છે, એ રીતે આ ગોવિંદા ઉત્સવ બી મનાવવાનું જરૂરી છે। તો દરેક હિન્દુને જાહેર કરાવવું જોઈએ કે આ તહેવાર મનાવવાનું જરૂરી છે ને જરૂરી છે। જેમ કે આપણે ગણપતિ બાપ્પા મૂકીએ છીએ, એ રીતે આ કૃષ્ણ ભગવાન પણ મૂકો। અમે માંડવાજા વિસ્તારમાંથી જયવીર હનુમાન સ્પોર્ટ ક્લબ તરફથી છે, ને અમારા ગ્રુપમાં કમસે કમ 700 જણા છે દર વર્ષે, એનાથી પણ વધારે પબ્લિક આવે છે। ઉત્સવ મનાવવાનું કારણ એ છે કે આ તહેવાર આવે છે, વારે વારે બધા તહેવાર મનાવે છે, તો આ તહેવાર પણ એક મનાવવાનું જરૂરી છે। લોકોને શું કહેવા માગો છો? લોકોને એ કહેવા માગું છું કે હરેક મુલ્લામાં માટલી ફોડવાનું જરૂરી છે। જેમ કે હરેક મુલ્લામાં તમે ગણપતિ મૂકો છો, ને મારી નમ્ર વિનંતી છે કે હરેક મંડલવાલાને કે મંડલવાલા એકબીજાનો સપોર્ટ કરો,